જય શ્રી કૃષ્ણ હવે આપણે બીજા સત્રની શરૂઆત કરીશું ને તો દ્વિતીય સત્રમાં ધોરણ છ વિષય સંસ્કૃત તેનો જે પેલો પાઠ આપેલો છે મમ અંગાની એની આપણે શરૂઆત કરીશું તો મમ અંગાની એનો અર્થ થાય છે મમ એટલે મારા અને અંગાની એટલે અંગો તો આ રીતે નામ થશે મારા અંગો મમ અંગાની એટલે મારા અંગો હવે તો તમે જોઈ શકો છો કે એ ચિત્ર એક આપેલું છે એમાં એક બાળક આપણે દેખાય છે અને બાળકના જે અલગ અલગ અંગો છે એ અંગો એના દ્વારા આપણે દર્શાવવામાં આવેલા છે તો એ અંગોના નામ આપણે સંસ્કૃતમાં કેવી રીતે બોલાય એની આજે જાણકારી મેળવીશું એ અંગોને આપણે હિન્દીમાં ગુજરાતીમાં અને અંગ્રેજીમાં તો જાણતા જોઈએ છીએ પણ સંસ્કૃતમાં કઈ રીતે બોલાય અને એનો ગુજરાતી અર્થ શું થાય એની આજે આપણે જાણકારી મેળવીએ બરાબર ને તો અહીં તમે જોઈ શકો છો આપણે શરૂઆત મસ્તકતી એટલે કે ઉપર જે માથું આપેલું છે એનાથી કરીએ તો એમાં જે ચહેરો આપેલો છે બાળકનો એમાં પ્રથમ આપેલું છે લલાટમ તો લલાટમ તો લલાટમનો અર્થ શું થાય જો એરો ક્યાં જાય છે તમે જોઈ શકો છો લલાટમ તો એનો એરો છે એ કપાળ તરફ દર્શાવેલો છે તો જોઈએ તો આંખને સંસ્કૃતમાં કહેવાશે નેત્રમ ત્યાર પછીનો ત્રીજો શબ્દ જોઈએ તો તેમાં આપેલો છે ત્રીજો શબ્દ નાસિકા એરો શું દર્શાવે છે નાક તો નાકને સંસ્કૃતમાં શું કહેવાશે નાસિકા ત્યાર પછીનો ચોથો શબ્દ જોઈએ તો મુખમ મુખમ વાળો ફરીથી ચારે ચાર શબ્દ આપણે જોઈ લઈએ તો લલાટમ નો અર્થ થાય છે કપાળ નેત્રમ નો અર્થ થાય છે આંખ નાસિકા એનો અર્થ થાય છે નાક અને મુખમ એટલે ચહેરો ત્યાર પછી સામેની બાજુ એ જો જોઈએ તો પહેલો જે શબ્દ આપેલો છે એ છે કેશાહા જો બાજુમાં વિસર્ગ આપેલો છે આપણે ખબર છે કે જ્યારે વિસર્ગ આપેલો હોય તો એને હ બોલાય છે તો છેલ્લે કાનો આપેલો છે અને વિસર્ગ છે એટલે એને હા બોલાશે તો કેશાહા કેશાહાનો અર્થ થાય છે વાળ એ એરો શું દર્શાવે છે વાળ તો આપણા વાળ હોય છે એને સંસ્કૃતમાં શું કહેવાશે કેશાહા ત્યાર પછી બીજો શબ્દ જોઈએ તો આપેલું છે કર્ણહ

કર્ણહ એટલે કાન અને ગ્રીવા એટલે ગરદન અથવા તો ડોક બરાબર તો આ જે શબ્દ છે એને આપણે ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં જાણીએ છીએ પણ આ જ શબ્દ આપણે સંસ્કૃતમાં પણ યાદ રાખવાના છે કારણ કે સંસ્કૃત શબ્દો કોઈને આવડતા ન હોય તમે કદાચ ગુજરાતી હિન્દી અથવા અંગ્રેજીમાં આ જે અંગો છે એને કહેશો તો કોઈ પણ સમજી જશે પરંતુ સંસ્કૃતમાં કોઈકને જ આવડતા હશે બરાબર ને તો આપણે આપેલું છે દાંતનું છે દાંત તો દંતાહા તો દંતાહા એટલે દાંત દાંતને સંસ્કૃતમાં શું કહેવાશે દંતાહા જો ઘણા બધા દાંત હોય છે આપણો એક દાંત હોતો નથી તો અહીંયા દાંતનું બહુવચન આપેલું છે દંતાહા ત્યાર પછી સામેની સાઈડ નું ચિત્ર જોઈએ તો જીભનું ચિત્ર દર્શાવેલું છે તો એને સંસ્કૃતમાં શું કહેવાશે જીહવા જીહવા એનો અર્થ થાય છે જીભ ત્યાર પછી દાંત વાળું જે ચિત્ર છે એમાં જોઈએ તો બંને હોઠ પણ દર્શાવેલા છે તો એને શું કહેવાશે ઓષ્ઠ ઓષ્ઠ એટલે હોઠ તો ફરીથી આપણે જોઈ લઈએ દંતાહા એટલે દાંત એટલે હોઠ અને જીહવા એટલે જીભ ત્યાર પછી આગળ જોઈએ તો બાળકની બાજુમાં આપેલું છે વક્ષઃ વક્ષહ નો અર્થ થાય છે છાતી છાતીને સંસ્કૃતમાં કહેવાશે વક્ષહ ત્યાર પછી સામેની બાજુનું જો એરો જોઈએ તો એમાં આપેલું છે હસ્ત એટલે હાથ આપણા હાથને સંસ્કૃતમાં કહેવાશે હસ્તઃ હાથ એટલે હસ્ત અને વક્ષ એટલે છાતી ત્યાર પછી એરો જોઈએ તો ઉદરમ ઉદરમ નો અર્થ થાય છે પેટ પેટ ને સંસ્કૃત માં શું કહેવાશે ઉદરમ ઉદરમ એટલે પેટ ત્યાર પછી આપેલું છે કરતલમ કરતલમ નો અર્થ થાય છે હથેળી બરાબર હાથ એટલે આખો હાથ અને હથેળી એટલે કરતલમ જો તમને હાથ એવો શબ્દ સંસ્કૃતમાં પૂછવામાં આવે કે હાથ એ શબ્દનું સંસ્કૃત લખો તો તમારે શું લખવાનું થશે હસ્ત પણ માની લ્યો કે હથેળી એવો ગુજરાતી શબ્દ આપી અને તમને પૂછ્યું હોય કે હથેળી એનું સંસ્કૃત લખો તો શું લખીશું કરતલમ પણ જો એ હથેળીની સામે તમે હસ્ત લખી નાખો તો એ સંસ્કૃત શબ્દ છે એ ખોટો પડે કારણ કે હથેળીનો અર્થ થાય છે ખાલી માત્ર પંજો જ્યારે હસ્ત એટલે આખો હાથ એટલે કરતલમ એટલે હથેળી ત્યાર પછીનો જોઈએ તો પાદહ પાદહ એટલે પગ આખો જે પગ હોય તેને પાદહ કહેવામાં આવે છે જ્યારે છેલ્લો જે એરો દર્શાવેલો છે એમાં આપેલું છે ચરણહ ચરણહ નો અર્થ થાય છે પગનો પંજો જેવી રીતે કરતલમ એટલે હથેળી થાય એવી રીતે ચરણહ એટલે પગનો પંજો થાય બરાબર તો આ તમને જે શબ્દ છે એનું ગુજરાતી અને સંસ્કૃત બંને યાદ રહી ગયા હશે રહી ગયા ને સરળ છે લલાટમ કપાળ કેશા એટલે વાળ નેત્રમ એટલે ગરદન અથવા ડોક જીહવા એટલે જીભ દંતાહ એટલે દાંત ઓષ એટલે હોઠ વક્ષહ મીન્સ છાતી હસ્ત એટલે હાથ ઉદરમ એટલે પેટ કરતલમ એટલે હથેળી

એવું કઈ દર્શાવેલું છે નહીં માત્ર ચહેરો અથવા તો ઉપરનો ભાગ દર્શાવેલો છે તો એને આપણે શું કહીશું ચહેરો તો આંખ નાક હોઠ આ બધું હોય ત્યારે ચહેરો પૂર્ણ બને પરંતુ આવું કંઈ છે નહીં એટલે આપણે એને મસ્તક કહીશું તો તમારે શું લખવાનું મસ્તકમ અને જો વાક્ય બનાવવાનું કહેવાય કે આ મસ્તક છે તો એતત મસ્તકમ અસ્તિ આ મસ્તક છે ત્યાર પછીનું બીજું ચિત્ર

ણમ અસ્થિ નેત્રિ એ કરતલમ અસ્તિ અને ચરણ એશ ચરણ હસ્તિ બરાબર ને તો તમને સમજાઈ ગયું છે તો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પાઠની ની સમજૂતી થશે જય શ્રી કૃષ્ણ